મહત્વના સમાચારની વાત કરીએ. બનાસકાંઠા પાંથાવાડાથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. મધરાતની આ ઘટના, જ્યારે અકસ્માત સર્જાયો પાંથાવાડા નજીક ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. કુંચવાડા ટોલટેક્સ પાસે આ બનાવ બન્યો છે, જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. એક વ્યક્તિની હાલત ગંભીર છે, ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો છે. ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તો વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે પાંથાવાડા નજીકથી, જ્યાં ચાર લોકોના મોતના સમાચાર. તો ખૂબ જ ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિની હાલત હજી પણ ગંભીર છે, તેને સારવાર માટે ખસેડાયો છે. ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે અને ચાર વ્યક્તિના તેમાં ઘટના સ્થળે મોત. અલ્કેશ રાવ માહિતી સાથે જોડાયા છે. અલ્કેશ, ચાર વ્યક્તિના મોતના સમાચાર, અકસ્માતમાં કેવો અકસ્માત હતો આ? અલ્કેશ, જે રીતે અકસ્માત સર્જાયો છે, ખૂબ જ ગમખ્વાર અકસ્માત કહી શકાય, ચાર લોકોના મોતના સમાચાર છે, વધુ માહિતી જણાવશો? જી ચોક્કસ. નુપુર પાંથાવાડા નજીક કુંચવાડા ટોલટેક્સ પાસે મોડી રાત્રે ટ્રેલર અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં બેઠેલ એક જ પરિવારના ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તો એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે અકસ્માત થતા સ્થાનિક લોકો અને પોલીસ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રિક્ષામાં ફસાયેલા જે ચાર મૃતદેહો હતો તેમને મૃત્યુ બહાર કાઢ્યા હતા, તેમજ એક ઘાયલ હતો તેને સારવાર માટે ખસેડ્યો હતો. અમદાવાદનો પરિવાર હતો, જો કે જે મૂળ બનાસકાંઠા નો રહેવાસી છે, અમદાવાદમાં રહે છે, તે માતાજીના દર્શન કરવા માટે બનાસકાંઠા આવ્યો હતો અને રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રકે ધડાકાભેર ટક્કર મારતા ચાર લોકો રિક્ષાની અંદર દબાઈ ગયા હતા અને તેમના મોત થયા હતા. આ મોતને લઈને જે સમગ્ર વિસ્તાર છે તેમાં ગમગીની ફેલાઈ ગઈ છે. જી નુપુર. જી અલ્કેશ, આભાર માહિતી માટે. તો અમદાવાદનો પરિવાર હોવાનું જાણવા મળ્યું છે. એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે અકસ્માતમાં.